બે મહિનાથી એવા જ કે જમની રાશિ વૃષભ કન્યા અને મકર છે સૌથી વધુ લાભાન્વિત થશો આપ અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે એક પ્લાસ્ટિક પાઉચ જીપ પ્લોક બેગની અંદર એકવીસ જવના દાણા એકવીસ અડદના દાણા એકવીસ લીલા મગના દાણા સાથે સાથે સાત

પંકજભાઈ આપનું સ્વાગત કરે કાર્યક્રમમાં નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો ગત એપિસોડની અંદર આપણે વૃદ્ધાવસ્થાના ચતુર્થ સ્થાનની કે જેને સુખ સ્થાન પણ કહેવામાં આવે છે એની સુપેરે તલસ્પર્શી ચર્ચા કરી જો જોતામાં સાત વર્ષના વાણા વાઈ ગયા અને આઠમા વર્ષની અંદર પ્રવેશ ત્યારે આ એક અલભ્ય મોકો છે કે જ્યાં સંસ્થાનો આભાર માનવો જોઈએ મારા ગુજરાતી ચેનલના હેડ જયભાઈ ભવાણી સાહેબનો આભાર માનવો જોઈએ અશોકભાઈ તો જાણે મારા અડધું અંગ હોય મારા અર્ધાંગીની હોય એવી રીતે સોરી એટલે પુરુષો તમે મને અર્ધાંગીની કહે શું વાંધો નથી હો એ રીતના જોડાયેલા છે મારા કેમેરામેન મિત્રો છે કેટલા ઢગલો બધા મિત્રો શૈલેષભાઈ હોય ને જોશીભાઈ હોય ને અપૂર્વભી હોય ભાવેશભાઈ પિન્ટુભાઈ હોય ને જે નામ મને યાદ નથી આવતા આ વૃદ્ધાવસ્થાના કારણે એના માટે ક્ષમા દરેકે દરેક કર્મચારીનો આભાર વ્યક્ત કરવો જ જોઈએ કારણ કે સંસ્થાથી કોઈ મોટું મહાન છે નહીં અને આપણે આજુબાજુમાં જે વાતાવરણ હોય છે એ એનાથી આપણને પોઝિટિવિટી મળતી હોય છે તો મારી સકારાત્મક ઉર્જાના મુખ્ય સ્ત્રોત જે હમણાં નામ બોલવે એ બધા છે પણ ચર્ચા કરીશ કે જ્યાં ઉર્જા ગુમાવવાની છે એવા વૃદ્ધાવસ્થાના સ્થાનની પણ એવું જરૂરી નથી કે માણસ વૃદ્ધ થાય એટલે ઉર્જા ગુમાવે પણ એના પૂર્જા ક્યારેક કેટલા મજબૂત રીતે કામ કરતા હોય છે કે તમને લાગે જ નહીં કે આ વૃદ્ધાવસ્થા છે તેવા વૃદ્ધાવસ્થાના પૂર્જાને ઉર્જાને બગાડતા પૂર્જા એની ચર્ચા રોગ સાથેની કારણ કે રોગ થાય એટલે ઓટોમેટિકલી ઉર્જા ઘટે ઉર્જા ઘટે એટલે શરીરના તમામ પૂર્જા કામ કરતાં બંધ થઈ જાય એની એક ચર્ચા જબરજસ્ત તમે પણ એ રોગથી ચેતતા રહી શકો અને તમને કદાચ રોગ ના પણ થઈ શકે અને થાય તો શું કરવું

અથવા તો કયા પ્રકારની સમતિકૂળ બાબતો કરી શકે છે અને દુઃખ પહોંચાડે છે એની આપણે પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી હતી પરંતુ જે ચર્ચા આપની બાકી હતી અને વૃદ્ધોનો ખાસ જે ઇન્ટરેસ્ટિંગ રુચિ છે કે જે વૃદ્ધાવસ્થામાં રોગોની વાત છે કે રોગ એક બહુ મુખ્ય ફેક્ટર થઈ ગયા છે તો પંકજભાઈ આ ચતુર્સ્થાનમાં જાતકની જન્મકુંમાં જો ગ્રહોના અનુસાર આપણે રોગોની વાત કરીએ તો જો ચંદ્રથી શરૂઆત કરીએ જો ચંદ્ર હોય એ મન છે ચંદ્ર જેને આપણે કહીશું મોટું મગજ નાનું મગજ જેને કહીશું ચેતન અચેતન મન અને મગજ એ ચંદ્ર એનો કારક છે ચંદ્રો મનસો કારક સંસ્કૃતમાં એક વાક્ય છે એટલે ચંદ્ર એ મનનો કારક છે સિમ્પલ વાત કરી દઉં એ પાછો ચતુર્થ સ્થાનમાં બેસે વૃદ્ધાવસ્થાના સ્થાનમાં બેસે આ જળ તત્વનો ગ્રહ છે ભીનો ભેજવાળો ગ્રહ છે રંગે શ્વેત છે સોફ્ટ શુભ તેજ ગતિ તરાર ગતિવાળો આ ગ્રહ છે માત્ર સત્યાવીસ દિવસની અંદર બાર રાશિનું ભ્રમણ પૂરું કરનારો જો કોઈ ગ્રહ હોય તો એ આપણો ઉપગ્રહ

તમારે મન ફાવે આરોગો આરોગો એટલે જમો એમ કોઈ રોગ ના થાય જો એ વૃષભ રાશિનો ચંદ્ર હોય કર્ક રાશિનો ચંદ્ર હોય તો ઉચ્ચનો અને સ્વગૃહી કહેવાય તેમાં તો વૃદ્ધાવસ્થામાં કોઈ મોટા પ્રશ્નો પ્રશ્નાર્થ તમારી સમક્ષ આવતા નથી પરંતુ આ જ ચંદ્ર જ્યારે વૃષિક રાશિમાં હોય મકર રાશિમાં હોય બગડે ત્યારે એક વાત નક્કી છે કે રોગની ચર્ચા કરવી હોય તો આવા વૃદ્ધોને વડીલોને

પાછલી અવસ્થામાં વિસ્મૃતિ ભંગ ડિમેન્શિયા સિરોફેનિયા સ્મૃતિભંગ ભૂલક્કણ જે કહેવાય ભૂલક્કણ માણસ થઈ જાય એ ટાઈપની એક અવસ્થાનું નિર્માણ કરે છે મન સાથે કોઈ ગ્રહ ચેડા કરે તો એ ચતુર્સ્થાનમાં એટલે કે વૃદ્ધાવસ્થાના સ્થાનમાં નીચ રાશિનો કે અસ્ત રાશિનો ચંદ્ર

તમને વૃદ્ધાવસ્થાની અંદર આ પ્રકારના રોગ માનસિક રોગ થાય તો આયુર્વેદનો સહારો ખાસ લેવો જોઈએ અને શાસ્ત્રો જ્યારે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રનો સમન્વય કરવામાં આવે બેલેન્સ કરવામાં આવે ત્યારે એવું કહે છે કે આવા વૃદ્ધોએ હંમેશા અશ્વગંધા ચૂર્ણ અને માલ કાંગડીના તેલનો પ્રયોગ કરવો જોઈએ આવ આગળ વધીએ બિલકુલ પંકજભાઈ આપનો વિશેષ આભાર કે ગ્રહોમાં જે રોગોની સમસ્યાની સાથે તમે ઉપાય ઉપાયમાં લખેલી વાત બિલકુલ ઉપાયની પણ ખૂબ સુંદર વાત કરી મગજભાઈ એ પછી જો આપણે સૂર્યગ્રહણની વાત કરીએ તો વૃદ્ધાવસ્થામાં જ્યારે રોગોની વાત છે તો એક વિશેષ રુચિ છે કે સૂર્ય કયા પ્રકારના રોગો આપી શકે તો એના લઈને સવાલ તો સૂર્ય એ કઈ બાબતો એવી આરોગ્ય બગાડવાની જે પરિસ્થિતિ થાય એમાં શું શું કરી શકે જેમ ચંદ્ર મનનો કારક છે એમ અશોકભાઈ સૂર્ય એ આત્માનો અને હૃદયનો કારક છે યોગાની યોગ ચતુર્થ સ્થાન એ હૃદયનું સ્થાન પણ છે બરાબર એની અંદર જો મેષ રાશિનો સૂર્ય બેસે સિંહ રાશિનો સૂર્ય બેસે તો કોઈ પ્રશ્નાર્થ છે એવા વૃદ્ધો બહુ મજાથી જીવતા હોય છે એ લોકો તંદુરસ્ત હોય છે કોઈ રોગ થતા નથી પરંતુ આ સૂર્ય જ્યારે બગડે દૂષિત થાય કુંભ રાશિની અંદર આવે તુલા રાશિની અંદર આવે ત્યારે એવા વૃદ્ધોએ હંમેશા હૃદય રોગથી ચિત્તતા રહેવું પડે મેસિવ હાર્ટ એટેક સડન હાર્ટ એટેક હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામવું અચાનક હૃદય રોગનો હુમલો આવવો ઓપન ઓપનહાર્ટ સર્જરી કરાવનારા વૃદ્ધોની જન્મકુંડળીમાં ચતુર્સ્થાનમાં દૂષિત થયેલા સૂર્ય હોય છે એ વાત સુનિશ્ચિત છે ખાસ વાત કે જ્યારે સૂર્ય દૂષિત થાય ત્યારે હૃદય તો બગડે જ પણ સાથે સાથે તમને હાડકાની કમજોરી પણ આપે તમારા ચામડીના તેજને ઓછું કરે ચામડી ઉપર કરચડીઓ જલ્દી લાવે અને હૃદય જ્યારે બગડે એનું પમ્પિંગ ઘટે ત્યારે એવા વૃદ્ધોને કિડની લિવર પેન્ક્રિયાસ અને માઇન્ડ સુધી બ્લડ સપ્લાય ઓછો મળે મલ્ટિપલ સ્ક્લારોસીસ મલ્ટિપલ ડિસીઝ જો કોઈ પેદા કરે તો ચતુર્સ્થાનમાં આવેલો બગડેલો દૂષિત થયેલો નીચ રાશિનો હસ્ત રાશિનો સૂર્ય ગ્રંથો એવું કહે છે પુનઃ આયુર્વેદ અને જ્યોતિષનો એક બેલેજુન આરિષ્ટ છે એનું સેવન એવા લોકોએ કરવું જોઈએ આ ગ્રંથની અંદર આપેલી આ બાબતો તમારી સમક્ષ મૂકું છું આવો બીજા ગ્રહ તરફ આગળ વધીએ બિલકુલ પંકજભાઈ જો ગ્રહોમાં આગળની વાત હોય તો આપણે સેનાપતિની પણ વાત કરવી જ કારણ કે વૃદ્ધાવસ્થામાં તો મંગળ એ વૃદ્ધાવસ્થામાં કયા પ્રકારની શારીરિક સમસ્યાઓ કરી શકે મંગળ શૌર્યશીલ છે સાહસિક છે વીર છે બહાદુર છે મંગળ એ આપણા શરીરની અંદર રગે રગમાં દોડતું રક્ત રક્તવાહિનીઓમાં દોડતું એક રક્ત છે લોહી છે હિમોગ્લોબિન સાથે સંકળાયેલો આ ગ્રહ છે લાલ છે કારણ કે તમારા લોહીના તમામે તમામ કેમિકલ્સ અને એનું બ્લડ પિક્ચર જો કોઈ સુધારે કે બગાડે તો એ મંગળ છે જ્યાં સુધી મંગળ મહેશ ઋષિક અને મકર રાશિમાં ચતુર્ સ્થાનમાં વૃદ્ધાવસ્થાના સ્થાનમાં હોય ત્યાં સુધી તો વૃદ્ધોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ જ મંગળ વૃષભ રાશિમાં હોય તુલા રાશિમાં હોય કર્ક રાશિમાં હોય તો એવા વૃદ્ધોને પાછળની ઉંમરમાં વૃદ્ધાવસ્થામાં સંધ્યા કાળે જીવન સંધ્યાએ એવા પ્રકારના રોગ આપે છે જેને આપણે લ્યુકેમિયા કહીએ છીએ જેને બ્લડ કેન્સર સામાન્ય શબ્દની અંદર કહેવામાં આવે છે અલબત્ત આવી બધી વાતોથી ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે એ ગ્રહના આધારે જે કંઈ સૂચન કરવામાં આવે છે જે કંઈ વાતચીત કરવામાં આવે છે એમાં બીજા ગ્રહો જો એને સાથ સહકાર આપતા હોય દ્રષ્ટિ સારી હોય ધારો કે મંગળ ઉપર ગુરુની દ્રષ્ટિ હોય બુધ સાથે હોય ચંદ્ર સાથે હોય તો એનું થોડું પિક્ચર બદલાય છે જેમ લડ પિક્ચર બદલાય એમ વૃદ્ધાવસ્થાનું પિક્ચર પણ બદલાય છે પણ જે જનરલ વાત છે ગ્રંથોમાં આપેલી એમાં ચોક્કસ વાત છે કે આવા માણસો ખૂબ જ એગ્રેસિવ હોય છે એટલે થાય શું કે એગ્રેસિવ હોવાના કારણે એમના બ્રેઇનમાં જતી જેટલી રક્તવાહિનીઓ હોય એ ત્યાંથી એ સંકોચન થાય એનું આવા લોકોને વેરીકોઝ વેઇન થતી હોય છે ઈસોફગસ અન્નળીના વેરાઇસીસ થતા હોય છે બ્લડ પિક્ચર બગડતું હોય છે આરબીસી ના કાઉન્ટ WBC ના કાઉન્ટ એરિથ્રોબ્લિન ના કાઉન્ટ ઘટતા હોય છે તો તમામ તમામ મુસીબતોમાંથી છુટકારો લેવા માટે ગ્રંથમાં આપેલું એક ઔષધ છે તગર તગરનો ઉપયોગ કરો મંગળ શાંત પડશે મન શાંત થશે અને જીવન શ્રેષ્ઠ બનશે આવો આગળના ગણ તરફ આગળ વધીએ બિલકુલ ભગતભાઈ બુદ્ધની વાત કરીએ તો જો બુધ છે એ વૃદ્ધાવસ્થામાં જે કઈ કઈ પ્રકારની સંભાવનાઓ હોય છે છે રોગો લઈને એ અસર જે એની વાત કરીએ બુદ્ધની સૌથી પહેલી અસર છે માણસના નર્વ સિસ્ટમ પર કારણ કે નર્વ સિસ્ટમનો કારક છે બુધની સૌથી વધારે અસર છે તમારી સ્કીન ઉપર એ ચર્મ કારક છે બુદ્ધિ પ્રદાનમ ગ્રહા જે તમારા વાકચાતુર્યને અને તમારા બુદ્ધિ ચાતુર્યને બળ આપે છે આવા લોકોને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પાછળની અવસ્થામાં વૃદ્ધાવસ્થામાં જો બુદ્ધ સારો હોય તો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી નવ સિસ્ટમ તમારી એકદમ ફર્સ્ટ ક્લાસ રહે છે પણ ઇટ્સ માય ઓબ્ઝર્વેશન કે જ્યાં બુદ્ધ બગડે મીન રાશિમાં બુદ્ધ હોય તો એ દૂષિત થયેલો બૂધ કહેવાય તો નવ સિસ્ટમને આધારિત જેટલા રોગ હોય એ બધા વૃદ્ધને થાય વડીલને થાય જેમ કે પાર્કિન્સન બહુ નામ સાંભળતાની સાથે આપણને ન ગમે અણગમો પેદા થાય એવો રોગ છે પ્રભુને પ્રાર્થના કરીએ કે કોઈ વૃદ્ધને પાર્કિન્સન ન આપે આ પાર્કિન્સન નામનો રોગ પેદા કરે બુધ ખરાબ હોય તો ક્યારેક કે ચાતરીઓ પર હથોડો મારે સ્મૃતિ ભંગ આપે અને આરએમએલ જેને રિસન્ટ મેમરી લોસ હાલ વિચાર્યું હોય મોબાઈલ હાથમાં લીધો હોય કે ગૂગલમાં વસ્તુ પછી એમ થાય કે મોબાઈલ કેમ હાથમાં લીધો તો એ બુદ્ધનું કારણ હોઈ શકે બગડેલા બુદ્ધનું કારણ વૃદ્ધાવસ્થાની અંદર ખરજવું કરે કેબીઝ કરે ચર્મરોગ આપે અને વૃદ્ધો વિચાર આખી જિંદગી ખણવામાં જ કાઢે

હેઠળ જે રોગોની સંભાવના છે અથવા તો રોગો જે જોવાતા હોય એની ચર્ચા કરી આજે છે ગુરુની વાત કરીશું જો ગુરુ ચતુર્સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં હોય તો એ કઈ શારીરિક પીડાઓ આપે જો ચતુર્સ્થાનમાં ગુરુ કર્કનો હોય ધનમીનનો હોય તો એ સારો ગુરુ કહેવાય છે તો મોટાભાગે એને લગતા સંબંધિત રોગો એ ગુરુ આપતો નથી પરંતુ ગુરુ જ્યારે કુંડળીમાં દૂષિત થાય એટલે મકર રાશિમાં આવે મિથુન રાશિમાં આવે કન્યા રાશિમાં આવે તો એવો ગુરુ નીચ રાશિમાં અસ્ત રાશિનો કહેવાય અને વૃદ્ધાવસ્થાના ચતુર્થ સ્થાનમાં જ્યારે એ બિરાજમાન થાય ત્યારે ખાસ કરીને મેદને લગતા પ્રશ્નો આવે છે શરીર ખૂબ જાડું થઈ જાય વજન વધી જાય બેઠાળું જીવન થઈ જાય અને પછી શું થાય કે તમારી સાથળોના સ્નાયુઓ ખેંચાય તમને મણકાના રોગ આપે સ્પોન્ડેલાઇટીસ કહેવામાં આવે છે ને મણકા અસ્ત વ્યસ્ત થઈ જાય હાડકાઓ આગા પાછા થઈ જાય મણકાઓની વચ્ચે નસ આવે નસ દબાય અને એના કારણે કોઈ અંગ રહી જાય શરીરમાં મેદ વધી જાય અહીંથી તમે ખસી ના શકો કબજિયાત થઈ જાય આંતરડામાં મળ ભરાઈ રહેવાની વાત કબજિયાતની વાત એ સીધી આ ચતુર્સ્થાનમાં આવેલા બગડેલા દૂષિત થયેલા ગુરુ સાથેની છે તમને પિત્તની બીમારી આપે તો એ ગુરુ સાથેની વાત છે જો ચતુર વૃદ્ધાવસ્થાના સ્થાનમાં ગુરુ તમારું દૂષિત હોય તો તમને પિત્તની બીમારી આપે એસિડિટી કરે કબજિયાત કરે મેદ વધારે સ્નાયુઓ જકડવાના બધા રોગ કરે તો આવા લોકોએ ખાસ કરીને વૃદ્ધાવસ્થાની અંદર ચેતતા રહેવું તો જરૂરી જ છે પરંતુ સાથે સાથે

શુક્ર સીધો ડાયાબિટીસ સાથે જોડાયેલો ગ્રહ છે શુક્ર સીધો જાતીય રોગ સાથે જોડાયેલો ગ્રહ છે તમને શર્કરાનો રોગ આપે ડાયાબિટીસનો રોગ આપે તો તમારે સમજવાનું કે એ વડીલ વૃદ્ધની કુંડળીમાં ચતુર્સ્થાનની અંદર બગડેલો શુક્ર હોઈ શકે લાઈક મેષનો શુક્ર હોય એકના અંક આગળ વૃશ્ચિકનો શુક્ર હોય આઠના અંક આગળ કન્યાનો શુક્ર હોય છ ના આવા વૃદ્ધોને ડાયાબિટીસ શર્કરાની વધઘટનું રોગ થઈ શકે છે આંખોની રોશની એમની ઘટી શકે છે ક્યારેક પાછલી ઉંમરમાં કેટલાક જાતીય રોગ છે સિફિલિસ છે ગોનોરિયા છે આવા અસંખ્ય પ્રકારના રોગ આવા વૃદ્ધોને ચતુર્સ્થાનમાં નિર્બળ શુક્ર ધરાવતા વૃદ્ધોને થતા હોય છે અને આ રોગ થોડાક દર્દનાક અને થોડાક શર્મમાં લઈ જનારા હોય છે કોણ કે મને કે ભાઈ આ ગુપ્ત રોગ થયો છે કોઈ ના કહે બિલકુલ દવા કરાવવામાં સંકોચ થાય અને મન ચિંતિત રહ્યા કરે વિહોળ રહ્યા કરે ડૉક્ટરની મુલાકાત લેવામાંથી દૂર રહેતા હોય ઘરમાં આવેલા બાળકોને કહી શકતા ના હોય તો આયુર્વેદ શું કહે છે આયુર્વેદ એવું કહે છે કે આવા વૃદ્ધોએ સિંહનાદ ગુગળનું સેવન કરવું જોઈએ ઇટ્સ અ ટાઈપ ઓફ એન્ટીબાયોટિક મેડિસિન એન્ટીસેપ્ટિક મેડિસિન કે જે તમને એક આવા બધા જાતીય રોગમાંથી રિકવરી આપે સુગરને પણ થોડીક ઘટાડે આવું બની શકે ક્યારે કે જ્યારે ચતુર્સ્થાનની અંદર શુક્ર દૂષિત હોય પુનઃ કહીશ કે એકના અંક આગળ હોય આઠ ના અંક આગળ હોય છ ના અંક આગળ હોય તેવા શુક્રનું દૂષિત શુક્ર કહીશ એટલે ધ્યાન રાખવાનું ખૂબ જ બિલકુલ પંકજભાઈ શોમાં હજી થોડોક સમય છે અને શનિને લઈને જે વાત છે કે ચતુર્ વૃદ્ધા અવસ્થામાં રોગોનું નિર્માણ કરી શકે તો શનિ એ વૃદ્ધા વૃદ્ધાવસ્થાનો કારક છે શનિ વૃદ્ધોની બહુ સાર સંભાળ રાખે છે વૃદ્ધોને નવા જે છે વૃદ્ધોને સન્માન બક્ષે છે અને વૃદ્ધોનું ખાસ નોરિશમેન્ટ એની સુરક્ષા પ્રોટેક્શન કેર કોઈ ગ્રહ કરતો અશોકભાઈ તો એનું નામ શનિ શાસ્ત્રોમાં લખ્યું શનિ વૃદ્ધાવસ્થાનો કારક છે શનિ વૃદ્ધનું ધ્યાન રાખે છે પણ શનિ જ્યારે બગડે ત્યારે વૃદ્ધાવસ્થા અને વૃદ્ધને બંનેને કંઈ ને કંઈ પ્રશ્નો ઉપસ્થિત કરે છે તુલાનો શનિ હોય તો મેં અગાઉ પણ કહ્યું એવા લોકો પ્રસિદ્ધિને વરે છે મકરનો કુંભનો હોય તો એ લોકો નામ પ્રસિદ્ધિ ને વળે છે વૃદ્ધાવસ્થા એમની સુપેરે ખીલી ઉઠે છે બિલકુલ બિલકુલ નીચનો શનિ હોય એક ના અંક આગળ હોય ચાર ના અંક આગળ તો એવા વૃદ્ધોને લકવો થઈ શકે અંગ રહી જવું પણ લકવો પડી જવું અને સમગ્ર જીવન પથારી વશ થઈ જવું આથી આવા વૃદ્ધોએ ખાસ કરીને પુનર્નવાનું સેવન કરવું જોઈએ જે રિહેબિલિટેશન એક પુનર્જીવન આપે છે બિલકુલ યુ નો વેરી વેલ આપણે કહીએ જ ઘણી વખતે કે પુનર્વસુ નક્ષત્ર અને પુનર્નવા ડ્રગ આ બંને એક સાથે મળેલા છે એટલે આવા વૃદ્ધો ખાસ કહીશ કે પુનર્વા નક્ષ પુનર્નવા નક્ષત્રની અંદર મેં તમને કહ્યું એ પ્રકારે મેડિસિનનો પ્રયોગ કરવો જોઈએ તો એનાથી તમને પુનર્વસુ નક્ષત્રની અંદર પુનર્નવાનો ઉપયોગ કરવો જોઈએ એવું મારું અંગતપણે માનવું છે નક્ષત્ર પણ આપી દવા પણ આપ્યું આપ સ્વસ્થ બનો એવી દુવાઓ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના સાથે તેત્રીસ કરોડ દેવતાઓને હું વિનંતી કરું છું કે દરેક જાતક્ય દરેક દરેક સ્ટેજ બાળપણ હોય જવાની હોય મધ્યાવસ્થા હોય સારા જતા જ હોય છે પરંતુ વૃદ્ધ ક્યારેક બિચારો બની જતો હોય છે તો વૃદ્ધોને સંભાળવા એમની સાર સંભાળ લેવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે એવું મારું નમ્ર સૂચન છે નમસ્તે પંકજભાઈ આપનો વિશેષ આભાર છેલ્લા ત્રણ એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે આપણા જે લાખો આપણા વ્યુવર્સ એમાં સવાલો એના કોમન સવાલોમાં લીધા હતા આપણે કે ચતુર્સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં ગ્રહોનો જે પ્રભાવ બદલાવ અને જે ચેલેન્જીસ જે કરતો હોય છે સમસ્યાઓને લઈને રોગોને લઈને એને ખૂબ સુંદર પંગજવી ચર્ચા કરી છે અને ચોક્કસપણે ક્યાંક એમને વનસ્પતિ જડી બીની ઉપાય સાથે ઔષધિઓની પણ ક્યાંક ઉપાયની પણ વાત કરી છે પંકજભાઈ હજી પણ હજી આ પાંચેક ગ્રહોની આપણે ચર્ચા બાકી છે રોગો રોગો અનુસાર પણ અહીંયા સમયની મર્યાદા છે દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આપણે ચોક્કસપણે બાકી રહેલા જે ગ્રહોની જે પ્રભાવ અસર છે રોગોમાં ખાસ એની ચર્ચા કરીશું પણ જો આપના કોઈ સવાલ હોય આપના કોઈ સવાલ બીજા અન્ય તથા હોય આવા લઈને લઈને તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસ પણ ફોન કોલ્સ કરી અને કાર્યક્રમમાં મોકલી આપશો આપણે પંકજવી સાથે એનું માર્ગદર્શન લઈશું અત્યારે રજા આપશો નમસ્કાર જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સઠિક ઉત્તર અને માર્ગદર્શન આપશે પંકજ નાગર આપ સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન